હું છું મયુર ત્રાસડી અને સ્વાગત છે તમારું બ્યુટીફુલ YouTube ચેનલ પ્રિઝમ સાયન્સ સેન્ટર. તો આજે આપણે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ કે એ છે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવો. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી થતી હોય કે એક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે હોય છે તે મેળવવું ખૂબ જ જટિલ બનતું હોય છે. તો એના માટે આપણે એક સરસ મજાની ટ્રીકના મદદથી ચુંબકીય ક્ષેત્રને સરળતાથી મેળવી શકીએ છીએ. તેના માટે આપણે થોડાક સ્ટેપ લખી દઈએ. સ્ટેપ નંબર 1, ઓકે, જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દિશામાં જમણા હાથની આંગળીઓને ગોઠવો. ચાલો સ્ટેપ નંબર 2 જોઈ લઈએ. આપણે સ્ટેપ નંબર 2, તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય તે બિંદુ સામે હથેળી રાખો. ચાલો સ્ટેપ નંબર 3. ત્યારબાદ અંગૂઠો અને આંગળીઓ એકબીજાને લંબ રહે તે દિશામાં ગોઠવો. સ્ટેપ નંબર 4, તો કે અંગૂઠો જે દિશામાં હોય તે દિશા ચુંબકીય ક્ષેત્રની હોય છે. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એને બે રીતે દર્શાવી શકો. એક જે છે જેને ડોટ વડે દર્શાવવામાં આવે, જેને કહેવામાં આવે પૃષ્ઠમાંથી બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર, અને બીજું છે ચોપડી, જેને કહેવામાં આવે પૃષ્ઠમાં દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર. એમાંથી ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. શું પસાર થઈ રહ્યો છે? વિદ્યુત પ્રવાહ આઈ પસાર થઈ રહ્યો છે. અને તમને એવું પૂછે કે બિંદુ પી અને બિંદુ ક્યુ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. મતલબ કે બિંદુ ક્યુ ઉપર ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે કે અંદર જાય છે, કે બિંદુ પી ઉપર ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે કે અંદર જાય છે તે જણાવો. સૌથી પહેલો સ્ટેપ, તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દિશામાં શું રાખો? જમણા હાથની આંગળીઓને ગોઠવો. ચાલો, ગોઠવી દીધી. બીજો, તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તે બિંદુ સામે હથેળી રાખો. તો આ જે ભાગ છે એને શું કહેવામાં આવે? હથેળી. એટલે આપણે આશીર્વાદ દેવાના છે. શું કરવાના છે? આશીર્વાદ દેવાના છે.
તો પહેલા આપણે q બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે કે મેળવવું છે q બિંદુ પર પછી આપણે p બિંદુ પર મેળવી ત્યારબાદ અંગૂઠો અને આંગળી એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવો તો ધારો કે આંગળી આ ઉપર દિશામાં છે તો અંગૂઠોને તમે ખોલો તો બંને એકબીજાને લંબ થાય બંને એકબીજાને લંબ બને તો હવે જે અંગૂઠો છે જે દિશામાં હોય તે દિશા ચુંબકીય ક્ષેત્રની હોય છે સિમ્પલ ચાલો અહીંયા સૌથી પહેલા પહેલું સ્ટેપ છે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં જમણા હાથની આંગળી રાખો q બિંદુ એ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો એને આશીર્વાદ આપો અને એની સામે રાખો છે સામે ચાલો હવે અંગૂઠાને ખોલી નાખો જેથી કરીને તે આંગળી અને અંગૂઠા વચ્ચે લંબ બનશે અને અંગૂઠો ક્યાં આવે છે બહાર ધારો કે આ મોટો પુષ્ઠ છે તો પુષ્ઠમાંથી અંગૂઠો ક્યાં આવે છે બહાર તો બહાર આવે તો એના માટે શું આવે ડોટ બહાર આવે તો એના માટે શું આવે ડોટ ચાલો આ એક વાર પડી ચાલો p બિંદુ ઉપર વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે તો કે યસ સર આપણે p બિંદુ સામે જોઈએ તો કે મારે એને આશીર્વાદ આપવા હોય તો હથેળીની સામે લાવવી પડે અરે હા હવે અંગૂઠાને ખોલો તો અંગૂઠો ક્યાં જાય અંદરની દિશામાં જાય ક્યાં જાય અંદરની દિશામાં તો બિંદુ p પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે અંદરની દિશામાં ચાલો એક વાર પડી એટલે પુષ્ઠની અંદર દાખલ થાય છે જો કે અહીંયા તમે જમણા હાથના અંગૂઠાના નિયમથી પણ આ મેળવી શકો છો પરંતુ આગળ જતા તે થોડું ડિફિકલ્ટ થઈ જાય જ્યારે રાઉન્ડ શેપમાં આવે એ સમય તો તમે આ ટ્રીકની મદદથી મેળવી શકો છો આ ટ્રીકને કહેવામાં આવે રાઈટ હેન્ડ પામ રૂલ શું કહેવામાં આવે રાઈટ હેન્ડ પામ રૂલ ચાલો બીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે એક વાહક તાર જેમાં વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં પસાર થાય છે તો બિંદુ Q અને બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો ચાલો બિંદુ P પાસે આપણે સૌથી પહેલા મેળવી લઈએ જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય તે દિશામાં જમણા હાથની આંગળીઓ ચાલો બીજો પોઈન્ટ બીજો સ્ટેપ નંબર તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય તેની સામે શું રાખો હથેળી તો P બિંદુ સામે મેળવવું છે તેની સામે હથેળી રાખી પછી અંગૂઠાને ખોલી નાખો અંગૂઠાને શું કરી નાખો ખોલી નાખો સરસ અંગૂઠાને જેવું તમે ખોલી નાખો તો અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં તો બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે બહારની દિશામાં ચાલો એક વાર પડી કોઈ ડાઉટ ચાલો બિંદુ Q ઉપર આપણે જોઈ લઈએ બિંદુ Q ઉપર તો બિંદુ Q ઉપર જમણા હાથની આંગળી નીચે Q ને આપણે આપવા છે આશીર્વાદ તો એટલે ક્યાં હોવી જોઈએ એની સામે હોવી જોઈએ તો કે યસ અંગૂઠો ક્યાં જાય છે અંદર અંદર જાય તો શું આવે ચોકડી ખતમ બાત ખતમ પૈસા હજમ છે શાનદાર ટ્રીક ચાલો આપણે નેક્સ્ટ જોઈ લઈએ દાખલા નંબર 3 ધારો કે કોઈ વર્તુળ તમને આપેલું હોય શું આપેલું હોય વર્તુળ તમને આપેલું હોય અહીંયા ધારો કે બિંદુ Q છે અને વર્તુળની બહાર બિંદુ P છે તો આપણે Q બિંદુ અને P બિંદુ પાસે શું મેળવવું છે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ધારો કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં દર્શાવે છે આવી રીતે ગોળ ગોળ ફરે અમી ગોળ 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 ફરીએ તો સૌથી પહેલો પોઈન્ટ તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે તે દિશામાં જમણા હાથની ગોઠવો સરસ ચલો અત્યારે આપણે પહેલા Q બિંદુ ઉપર મેળવી લઈએ તો Q બિંદુને આશીર્વાદ દેવો હોય તો હથેળીને ક્યાં રાખવી પડે ધારો કે આ Q બિંદુ હોય તો હથેળીને આપ રાખો તો જ આશીર્વાદ મળે ને આવી રીતે તથાસ્તુ એવી રીતે ઓકે સર પછી અંગૂઠાને ખોલી નાખો તો અંગૂઠો ક્યાં જાય અંદરની દિશામાં જાય તો અંદરની દિશા માટે શું છે ચોકડી ખબર પડી બેડાઓ નહીં સિમ્પલ ચાલો પાછા આપણે P બિંદુ ઉપર મેળવવું છે યસ સર ચાલો P બિંદુ ઉપર તો સૌથી પહેલા જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય એ દિશામાં શું રાખો જમણા હાથ P બિંદુ ક્યાં છે ઉપર P બિંદુ આવી રીતે છે તો એને આશીર્વાદ આપો તો આવી રીતે હાથ રાખો પડે આમ રાખો તો આશીર્વાદ અપાય ના અપાય તો આવી રીતે રાખો અંગૂઠાને ખોલ નાખો તો અંગૂઠો ક્યાં આવે છે અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં તો એના માટે આપણે શું દર્શાવીએ છીએ ડોટ ચાલો ખબર પડી ચાલો કરંટને આપણે ફેરવી દઈએ સરસ મજાનો વર્તુળ બની ગયો છે અહીંયા છે બિંદુ Q અહીંયા છે બિંદુ P શાનદાર ધારો કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે બદલાઈ ગયો એની દિશા કેવી થઈ બદલાઈ ગઈ
આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અચ્છા જી ચલો હવે આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તે દિશામાં જમણા હાથની આંગળીઓને ગોઠવો ગોઠવી દીધી સર ચલો પી બિંદુ ઉપર મેળવી લો પી બિંદુને શું દેવા છે આશીર્વાદ દેવા છે પી બિંદુ અહીંયા છે તો આશીર્વાદ આવી રીતે દેવાય ને આમ જો થોડી ચાલે સમજાય તો આશીર્વાદ દેવાય તો એટલે એવી રીતે રાખવી પડે યસ સર હવે અંગૂઠાને તમે ખોલ નાખો અંગૂઠો ક્યાં આવે છે તમારી બાજુ એટલે બહારની બાજુ આવે છે બહાર માટે શું આવે ટકો ચલાકી ખબર પડી હવે પી બિંદુ માટે જોઈ લઈએ કોના માટે પી બિંદુ માટે ચાલો પી બિંદુ માટે સૌથી પહેલા જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે તે દિશામાં જમણા હાથની આંગળીઓને ગોઠવો અચ્છા મારે પી બિંદુને આશીર્વાદ આપવા છે પણ આશીર્વાદ તો નીચે જાય તો આશીર્વાદને ફેરવવા પડે તેમ તેને ચાલો ફરી ગયા હવે પી બિંદુ ઉપર છે પી બિંદુ ક્યાં છે ઉપર છે તો ઉપર આશીર્વાદ મળે અંગૂઠાને ખોલ નાખો તો અંગૂઠો ક્યાં જાય અંદર જાય ક્યાં જાય અંદર તો અંદર જાય તો શું બને ચોકડી શું બને ગોપાલની ચોકડી બને ચલો ખબર પડી આટલી ચલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ આપણે ઉદાહરણ નંબર ચાર થઈ ગયું ઉદાહરણ નંબર પાંચ આપણે ચેક કરી લઈએ ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ આઈ જેટલો વહેતો હોય તેમ તેને બિંદુ પી ઉપર બિંદુ ક્યુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવો ચાલો ટ્રાય કરો જાતે પેન લો પેપર લો પેજ લો ચલો આવી ગઈ શાનદાર તો સૌથી પહેલા જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય તે દિશામાં શું રાખો જમણા હાથની આંગળીઓ ભારત મારો દેશ છે એવી રીતે ચલો શાનદાર તો સૌથી પહેલા આપણે ક્યુ બિંદુ ઉપર મેળવ્યા છે તો ક્યુ બિંદુને આપણે આપીએ આશીર્વાદ તથાસ્તુ સુખી રહો સંપન્ન રહો હવે અંગૂઠાને ખોલ નાખો અંગૂઠો ક્યાં આવે છે ભાઈ બહારની દિશામાં બહાર માટે શું લઈએ છીએ આપણે ટકો ચાલો ખબર પડી પી બિંદુ માટે સેમ એને ક્યાં જશે અંદર અંદર માટે આવશે ચોકડી ખબર પડી લખી દો સાથે સાથે ચાલો લખી દીધું ચાલો એક સરસ મજાનો ઘણા વિદ્યાર્થીને એવો ડાઉટ રહે છે ધારો કે સર આપણી પાસે બે વાહક તાર છે શું છે બે વાહક તાર છે એક વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ આ દિશામાં જઈ રહ્યો છે કેટલો છે આઈ જેટલો બીજા તારની અંદર પણ સેમ જ દિશામાં વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે કેટલો છે આઈ જેટલો ઓકે સર આ વાહક તારને આપણે એ કહી દઈએ આ વાહક તારને આપણે બી કહી દઈએ તો બિંદુ પી ક્યુ આર બિંદુ પી ક્યુ આર ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો આ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો ટ્રાય કરો તો સૌથી પહેલા આપણે એ વાહક તારના કારણે બિંદુ ક્યુ સોરી બિંદુ પી ઉપર ચુંબકીય ક્ષેત્ર જોઈએ સૌથી પહેલા જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દિશામાં શું રાખો જમણા હાથની આંગળી રાખી યસ સર જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તેને શું આપો આશીર્વાદ આપો ધારો કે પી બિંદુ અહીંયા છે તો આશીર્વાદ આવી રીતે દેખાય તથાસ્તુ અપાય ને તો કે યસ સર અંગૂઠાને કોણ નાખો અંગૂઠો ક્યાં આવે છે બહાર બહાર માટે આપણે શું લઈએ છીએ ટપકો શું લઈએ છીએ ટપકો કોના કારણે આ મળે છે એના કારણે કોના કારણે એના કારણે શાનદાર ચાલો આપણે સેમ વસ્તુ આપણે કોના માટે જોઈએ ક્યુ માટે ચાલો અહીં જવા બાજુ એન્ટેને ઉપર જાય છે વિદ્યુત પ્રવાહ ક્યુ છે સામે તથાસ્તુ અંગૂઠો ક્યાં જાય ભાઈ અંગૂઠાને ખોલ નાખો અંગૂઠો ક્યાં જાય છે બોલો અંદરની દિશામાં જાય અરે યસ સર અંદર જાય તો શું આવે ચોકડી કોના કારણે એના કારણે અચ્છા સર હવે બિંદુ આર છે આર પણ કઈ બાજુ છે આ બાજુ તો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે ઉપરની દિશામાં જાય છે અરે યસ સર આર ક્યાં છે સામે છે તો તેને શું કરો આશીર્વાદ આપો સિમ્પલ ટ્રીકનું નામ છે આશીર્વાદ ટ્રીક એને આશીર્વાદ આપો અંગૂઠાને ખોલ નાખો અંગૂઠો ક્યાં જાય અંદર અંદરની દિશામાં તો અહીંયા બનશે ચોકડી કોના કારણે એના કારણે ચાલો આટલી ખબર પડી કોઈ કઈ ડાઉ ચાલો આપણે હવે બી ના કારણે બી વાહક તારના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ ચાલો મેળવી લઈએ પાકું તો બી ના કારણે સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ જાય છે ઉપરની દિશામાં
तो हाथ ने ली जाओ आंगली ने उनको ऊपर नहीं दिशा यस सर तो सबसे पहला बी बिंदु ना सॉरी बी वाहकता कारण आर बिंदु ऊपर चुंबकीय क्षेत्र मेळवी तो એને શું આપવા પડે આપણે સરસ મજાના આશીર્વાદ આપવા પડે અને અંગૂઠાને આપણે ખોલી દઈએ તો અંગૂઠો ક્યાં જશે અંદરની દિશામાં જશે ક્યાં જશે અંદરની દિશામાં તો અંદરની દિશામાં જાય તો શું આવે ભૈયા ચોપડી અહીંયા કોના કારણે છે તો કે બી ના કારણે કોના કારણે બી ના કારણે એટલે ખબર પડી યસ ચાલો હવે આ બાજુ આવી ગયો પાછા હવે આપણે પી અને ક્યુ ઉપર મેળવવાનું છે યસ ચાલો વિદ્યુત પ્રવાહ જાય છે ઉપર વિદ્યુત પ્રવાહ ક્યાં જાય ઉપર તે દિશામાં શું રાખો જમણા હાથની આંગળી રાખો શાનદાર આપણે ક્યુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એને શું આપવા પડે શું આપવા પડે આશીર્વાદ ચાલો એની સામે આશીર્વાદ આપવો હોય તો સામે રાખવા પડે હાથ યસ હવે અંગૂઠાને ખોલ નાખો તો અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં તો બહાર માટે આપણે શું લઈએ છીએ ટપકું કોના કારણે બી ના કારણે સમજાઈ ગયું ચાલો પાછા આવી જાઓ આપણે પી બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે યસ તો પી બિંદુ આ બાજુ છે વાહક વિદ્યુત પ્રવાહ જાય છે ઉપર તો વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય એ દિશામાં શું રાખો જમણા હાથના આંગળીઓ પી પી બિંદુને આપો આશીર્વાદ અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં બહારની દિશામાં આવે એટલે પુશમાંથી બહાર નીકળે તો શું આવે ભૈયા ટપકો ચાલો ખબર પડી ગઈ કોઈ કઈ ડાઉટ ચાલો હજી એક કોઈ એમ થાય કે આમાં બંનેમાંથી એક વિદ્યુત પ્રવાહ આપણે ઉલટાવી દઈએ તો શું થશે ચાલો એ પણ જોઈ લઈએ સાત નંબર નો દાખલો વાર્તા નામ થઈ ગયો પતલો થઈ ગયો થોડું સુંદર બનાવી દઈએ આપણે ઓછું કરી દઈએ સુંદર બનાવી દઈએ પણ બે સુંદર સદાય બની જાય અતિ સુંદર બને છે ધારો કે આપણે આ વાહકતામાંથી રહેતો વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં છે જેને આઈ વડે દર્શાવવામાં આવે આ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં છે ક્યાં છે નીચેની દિશામાં ચાલો બિંદુ P બિંદુ Q બિંદુ R પર ચુંબકીય ક્ષેત્ર મેળવો તમે જાતે ટ્રાય કરો ચાલો હવે જો સૌથી પહેલા આપણે આ વાહકને નામ આપણે આપી દઈએ વાહક A વાહક બી શું નામ આપણે આપી દીધું વાહક એ અને વાહક બી તો વાહક એના કારણે બિંદુ પી ઉપર જોઈ લઈએ ચાલો જી સર સૌથી પહેલા જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય તે દિશામાં શું રાખો આંગળી જમણા હાથની આંગળી રાખી દીધી યસ બિંદુ પી સામે શું રાખો હથેળી એટલે આપણે આશીર્વાદ આપવા છે યસ સર હવે અંગૂઠાને શું કરો ખોલી નાખો અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં અંગૂઠો ક્યાં આવે છે બહારની દિશામાં તો બહારની દિશા માટે તમે શું લ્યો છો ટપકું એના કારણે કોના કારણે એના કારણે તમને ખબર પડે એમ કે આ એના કારણે ઉત્પન્ન થાય છે ચલો ક્યુ ઉપર આપણે મેળવી લઈએ તો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે ઉપર પરંતુ આપણે આશીર્વાદ કોને દેવાના છે ક્યુ ને હવે તમારા સામે આશીર્વાદ રાખો તમને મળે ને સામા વાળાને થોડી મળે તો આપણે ક્યુ ને આશીર્વાદ દેવો હોય તો એની સામે હથેળી રાખવી પડે યસ હવે અંગૂઠાને કોલ નાખો અંગૂઠો ક્યાં જાય છે અંદરની દિશામાં તો અંદરની દિશામાં જાય તો શું આવે ભાઈ ચોકડી શું આવે ચોકડી સેમ વસ્તુ કોના માટે બનશે આર માટે ચાલો સમજાઈ ગયું હવે આપણે જોઈએ બી બી વાહકતાના કારણે કોના કારણે બી વાહકતાના કારણે આર બિંદુ ઉપર બી વાહકતાના કારણે આર બિંદુ પર ચાલો વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે ભાઈ નીચે વિદ્યુત પ્રવાહ ક્યાં આવે નીચે તો હથેળી ક્યાં રાખો નીચેની દિશામાં ચાલો હવે આર ને શું દેવા છે આશીર્વાદ એટલે આર આ બાજુ છે તો એને આશીર્વાદ આપો તો અંગૂઠો બહારની દિશામાં આવે છે તો યસ બહારની દિશામાં આવે તો શું તમે દર્શાવશો તો કોના કારણે તો કે બી ના કારણે કોના કારણે બી ના કારણે ચાલો હવે આવી જાઓ આપણે બિંદુ ક્યુ ઉપર ક્યાં આવી જાઓ બિંદુ ક્યુ ઉપર ચાલો વિદ્યુત પ્રવાહ ક્યાં છે ભાઈ નીચે છે તો વિદ્યુત પ્રવાહ નીચે હોય તો આગળ તમારી ક્યાં આવશે બધી નીચેની દિશામાં ચલો ક્યુ બિંદુ ધારો કે મારી સામે છે ક્યુ બિંદુ આ બાજુ છે ને વાહકતા અહીંયા છે તો એની સામે શું રાખો હથેળી રાખો શું રાખો
અત્યારે અંગૂઠો ક્યાં જાય છે અંદરની દિશામાં ક્યાં જાય અંદરની દિશામાં તો શું આવશે ચોપડી કોના કારણે બીના કારણે સેમ વસ્તુ ક્યાં આવશે પી માટે તો ત્યાં શું આવશે ચોપડી કોના કારણે બી માટે ચાલો સમજાઈ ગયું છતે તમને જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો નેક્સ્ટ વિડિયો જે છે આપણે ચુંબકીય બળની દિશા કેવી રીતે મેળવી શકીએ ચુંબકીય બળની દિશા આપણે કેવી રીતે મેળવી શકીએ તેના વિશે લઈને આવશું થેન્ક યુ સો મચ